નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિશુ મંદિર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છે. આપણે અંગ્રેજીમાં પાઠ એક અને પાઠ બે ભણ્યા. પાઠ એક કયો હતો ખબર છે ને? ભૂલી નથી ગયા ને? નંબર્સ હતો અને બીજો ફ્રૂટ. હવે આજે આપણે અંગ્રેજીની અંદર જે સ્પેલિંગ ભણવાના છે જેનો વિષયાંક છે વેજીટેબલ્સ. વેજીટેબલ્સ એટલે શાકભાજી. શાકભાજીના નામ આપણે અંગ્રેજીમાં શાકભાજી શીખવાના છીએ કે ટામેટું હોય, ભીંડા હોય તો એને અંગ્રેજીમાં શું કહેવાય એનો આપણે આજે ખ્યાલ મેળવવાના છીએ. તો અહીંયા મેં પહેલા નંબરનો સ્પેલિંગ લખ્યો છે ટમાટો, બરાબર. તો ટમાટો સ્પેલિંગ એકદમ ઇઝી, તમને આસાનીથી યાદ રહી જાય એવો અને ટેકનિક છે એમ યાદ રાખવાની. જો આગળ એનો ટી ઓ લખેલો છે અને છેલ્લે પાછળ પણ ટી ઓ લખેલો છે. એ વસ્તુ યાદ રાખવાની કે ટમાટોનો સ્પેલિંગ લખવો હોય તો આગળ પણ ટી ઓ લખવાનો અને પાછળ પણ ટી ઓ લખવાનો અને વચ્ચે એમ એ. એટલે આગળ પાછળના આપણે યાદ હોય તો આપણે શું યાદ રાખવાનું? ફક્ત એમ એ. એમ એ યાદ રાખીએ વચ્ચેનું, એટલે આગળ પણ ટી ઓ લખીએ અને વચ્ચે એમ એ લખીએ અને પાછળ ટી ઓ લખીએ, એટલે આપણું સ્પેલિંગ તૈયાર, બરાબર. એમાં જો ટીઓ એમ એ ટીઓ ટમાટો એટલે ટમેટો, બરાબર. આવડી ગયો ને? હા. બીજો સ્પેલિંગ જોઈએ, એલ ઈ એમ ઓ એન. એલ ઈ એમ ઓ એન. તો એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ. લીંબુમાં લેમન લસી ચાલુ થતો હોય એટલે એલ તો આવે. તો એમાં ફક્ત બારક સુધીમાં આપણે લગાય વચ્ચે ઓ મૂકવાનું છે. એલ ઈ એમ ઓ એન, બરાબર. લેમન નાનો એ છે, ફક્ત ઓ યાદ રાખવાનું છે તમારે. લેમનના સ્પેલિંગમાં શું યાદ રાખવાનું છે? ઓ. બાકી બારાક્ષરી પ્રમાણે છે કે બારાક્ષરીમાં લને માત્ર લે થાય તો અંગ્રેજીમાં લને માત્ર લેનો અંગ્રેજી સ્પેલિંગ થાય એલ ઈ થાય. તો આપણે એલ ઈ લખવાનું છે, માનો એમ લખવાનું છે, વચ્ચે ફક્ત ઓ યાદ રાખવાનો છે અને નાનો એ મૂકી દેવાનો, એટલે લેમનનો સ્પેલિંગ તમારો તૈયાર થઈ જાય, બરાબર. તો લેમન એટલે લીંબુ થાય. પછી એના પછીનો સ્પેલિંગ છે ચીલી. શું છે? ચીલી. ચને રસવાય છે અને લને પણ રસવાય છે, પણ આગળ બારક શું પ્રમાણે છે? સી એચ આઈ ચી, અને પછી ડબલ એલ છે અને આઈ છે. ચીલી, ચીલી, બરાબર. એવું થોડું અંદર થોડો લોપ થતો હોય એવું બોલાય છે, એટલે ડબલ એલ છે. ચીલી, ચીલી, ચીલી બોલીએ છીએ આપણે, એટલે સી એચ આઈ ડબલ એલ આઈ. ચીલી એટલે મરચું. ચીલી એટલે મરચું. મરચામાં પણ લીલું પણ હોય અને લાલ પણ હોય. તો લાલ હોય તો રેડ ચીલી, બરાબર. આગળ રેડનો સ્પેલિંગ લખે એટલે રેડ ચીલી, અને લીલું હોય તો ગ્રીન ચીલી. આગળ ગ્રીનનો સ્પેલિંગ લખીએ અમે ગ્રીન ચીલી થઈ જાય, બરાબર. એટલે ચીલી એટલે મરચું થાય. પછી અનિયન. અનિયન એટલે શું થાય? પ્યાસ, ડુંગળી. તો એનો સ્પેલિંગ છે ઓ એન આઈ ઓ એન. ઓ એન આઈ ઓ એન. ઓ એન આઈ ઓ એન. જો એમાં પણ પેલો આપણે ટમાટાનો સ્પેલિંગ શીખીએ એવી ટેકનિક છે. જો શું છે કે ઓ એન મૂકવાનો છે અને પાછળ પણ ઓ એન મૂકવાનો છે, વચ્ચે ફક્ત શું મૂકવાનું છે? આઈ. એટલે આપણો અનિયનનો સ્પેલિંગ તૈયાર થઈ જાય અને તૈયાર થયા પછી આપણને આવડી જાય, બરાબર. તો અહીંયા ઓ એન આઈ ઓ એન અનિયન એટલે ડુંગળી. તમે જેટલા લખીને તૈયાર કરશો અને ટેકનિક પણ યાદ રાખશો તમને એકદમ ઇઝી આવડી જશે, ક્યારેય ભૂલાશે નહીં, બરાબર. તો ઓ એન આઈ ઓ એન અનિયન એટલે ડુંગળી. પછી છે બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ થાય. બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. બ્રી, બ્રી. બ અને ર બોલાય છે ગુજરાતીમાં. બ
અને ર બ્રી પછી શું છે અહીંયા રસવાય છે એટલે બ્રી બી આર અને આઈ એટલે બ્રી બ્રિંજલ પછી ઉપર અનુસ્વાર છે તો એનો આપણે શીખીએ છે કમ ખમ ગમ એ યાદ રાખ કન પણ થાય અને કમ પણ થાય તો અહીંયા બ્રિન ન બોલાય છે એટલે અહીંયા ન અર્થ કરી શકાય બ્રિન બ્રિંજલ બરાબર તો એનો અહીંયા એમ મૂકા છે પછી જ જ તો એનો જે પછી એ એલ જે એ એલ જનો જે એ યાદ રાખવાનું છે અહીંયા જો બ્રી બી આર આઈ પછી પેલો અનુસ્વાર નો ઉચ્ચાર થાય છે ન એટલે એનો એમ મૂકવાનો છે પછી જનો જે એ આપણે બાળક શિલ્પમાં જે એ થાય આમ ફક્ત બોલીએ કપો તો આપણે જનો જે બોલીએ છીએ પણ જો અ બોલાય છે આપણે એ યાદ રાખીશું કે જે એ અને છેલ્લે અક્ષર એલ છે તો એલ તમે એવું કહેશો કે પાછળ ગુરુજી એલ છે તો એનો કેમ એલ એ ના થયો તો આપણે એક નિયમ છે સ્પેલિંગમાં કે છેલ્લો અક્ષર હોય એને એ લાગશે નહીં ફક્ત કાનો હોય તો કાના સિવાય જો એમનામ અક્ષર હશે તો એને એ લાગશે નહીં એટલે બ્રિંજલ એવો શબ્દ છે બરાબર બી આર એન જી ટી એલ બ્રિંજલ એટલે રીંગણ પછી એના પછી પટેટો છે શું છે પટેટો એટલે ટમાટા જેવો મેચ થાય છે પટેટો એટલે બટાકો થાય શું થાય બટાકા ત્રણ બટાકો તો અહીંયા આપણે બટાકા પણ લખી શકીએ પટેટો એટલે બટાકા બરાબર બટાકા તો પી ઓ ટી એ ટી ઓ પી ઓ ટી એ ટી ઓ તો પી ઓ ટી એ ટી ઓ મતલબ પટેટો એટલે બટાકા પટેટો એટલે બટાકા થશે બરાબર તો આપણે અહીંયા સરસ રીતે સ્પેલિંગ યાદ રાખવાની ટેકનિક પણ અહીંયા યાદ રાખવાની છે તો એમાં તમારે પીઓ યાદ રાખવાનો છે શું યાદ રાખવાનું છે પીઓ બરાબર અને ટીઓ પીઓ અને ટીઓ વચ્ચે ફક્ત ટી એ મૂકવાનું છે એટલે તમારો પટેટોનું સ્પેલિંગ તૈયાર થઈ જશે અને એને પટેટો એટલે શું કહેવાય બટાકા અથવા બટાટા પણ લખતા હોય છે બરાબર તો બટાકા કહેવાય પીઓ ટી એ ટીઓ આપણે યાદ રાખવાનું પાણી પીઓ એની જગ્યાએ શું યાદ રાખવાનું પીઓ ટી એ પાછા લખવાનું ટીઓ બરાબર એટલે પીઓ ટી એ ટીઓ પટેટો એટલે બટાકા પછી છે સી એ ડબલ આર ઓ ટી સી એ ડબલ આર ઓ ટી કેરેટ એટલે ગાજર થશે શું થશે કેરેટ એટલે ગાજર સી એ ડબલ આર ઓ ટી સી એ ડબલ આર ઓ ટી કેરેટ એટલે ગાજર બરાબર સી એ ડબલ આર ઓ ટી આમ સી એ ડબલ આર ઓ ટી એમ સી એ ડબલ આર ઓ ટી કેરેટ એટલે ગાજર અહીંયા રેડિશ નો પેલેટ છે પછી એના પછી કે આર એ ડી આઈ એસ એસ આર એ ડી આઈ એસ એચ રેડિશ એટલે મૂળો થશે રેડિશ એટલે મૂળો બરાબર આર એ ડી આઈ એસ એસ ડીશ નો પેલેટ આવતો હોય તો ફક્ત ખાલી આર એ આપણો રેડિશ નો પેલેટ તૈયાર થઈ જાય બરાબર એટલે આપણને રેડિશ એટલે મૂળો એવું અંગ્રેજી સાથે લખતા અને વાંચતા બંને આવડે છે પછી અહીંયા છે સી એ ડબલ બી એ જી ઈ સી એ ડબલ બી એ જી ઈ સી એ ડબલ બી એ જી ઈ કેબીસ એટલે ઓબી કેબીસ અહીંયા જો સી એ ડબલ બી એ એજ એજનો સ્પેલિંગ યાદ રાખીએ પાછળ એટલે આગળ સી એ ડબલ બી યાદ રાખીએ એટલે આપણને આખો કેબીજનો સ્પેલિંગ આવી જાય છે સી એ ડબલ બી એ જી કેબીજ એટલે કોબી થાય બરાબર પછી છે પીજ બીજ એટલે વટાણા થાય તો પી ઈ એ એસ પી ઈ એ એસ એ યાદ રાખીએ પી ઈ એ એસ બીજ એટલે વટાણા ચાર અક્ષરો છે પી ઈ એ એસ મૂકવાનો છે પી ઈ એસ પી ઈ એ એસ બીજ એટલે બટા પછી લેડીઝ ફિંગર એટલે બિંદુ થશે લેડીઝ ફિંગર એટલે બિંદુ અહીંયા એલ એ ડી વાય એસ એલ એ ડી વાય એસ
એટલે ફિંગર એટલે આંગળી થાય બરાબર તો એનો સ્પેલિંગ આવડતો હોય તમને તો અહીંયા ફિંગર ને આગળ એલ એ ડી વાય એસ લખી દો એટલે લેડીઝ ફિંગર નો સ્પેલિંગ તમારો તૈયાર થઈ જાય લોંગ સ્પેલિંગ છે એટલે એવું ટેકનિક છે તમે યાદ રાખો તો એકદમ ઝડપી આવે તો લેડીઝ ફિંગર એટલે વિન્ડો થશે શું થશે લેડીઝ ફિંગર એટલે વિન્ડો થાય એલ એ ડી વાય એસ એફ આઈ એન જી ક્યુક્યુમ્બર એટલે કાકડી એમાં ફક્ત સીયુ સીયુ યાદ રાખવાનું છે સીયુ સીયુ એમ પછી બી ઈ આર મૂકી દેવાનું છે બીજું કશું કરવાનું નહીં સીયુ સીયુ એમ બી ઈ આર ક્યુક્યુમ્બર એટલે કાકડી થશે અહીંયા સીયુ સીયુ એમ બી ઈ આર ક્યુક્યુમ્બર એટલે કાકડી આપણે કાકડી ખાઈએ છીએ તો એનો સ્પેલિંગ પણ આપણને યાદ હોવો જોઈએ તો અંગ્રેજીમાં એને શું કહેવાય તો સીયુ સીયુ એમ બી ઈ આર ક્યુક્યુમ્બર એટલે કાકડી થાય પછી અહીંયા કોલીફ્લાવર એટલે ફૂલગોબી કોલીફ્લાવર સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર ફ્લાવરનો સ્પેલિંગ એટલે ફૂલ થાય એ ફ્લાવર યાદ રાખવાનું આગળ તમારે કોલી યાદ રાખવાનું સી એ યુ એલ આઈ સી એ યુ એલ આઈ યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું સી એ યુ એલ આઈ પછી ફ્લાવર નું એફ એલ ઓ ડબલ્યુ ઈ આર એટલે કોલીફ્લાવર થઈ જશે તમારું કોલીફ્લાવર એટલે ફૂલગોબી ફૂલાવર ફૂલેવાનું તમે સબ્જી ખાધી હશે ને બરાબર એટલે એમને સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે ફૂલેવર અથવા ફૂલગોબી થાય બરાબર પછી અહીંયા ફરીથી આપણે એને રિવાઇઝ કરી દઈએ કે ટમાટોનો સ્પેલિંગ તો ટીઓ એમ એ ટીઓ ટમાટો એટલે બીજો છે લેમનનો એલ ઈ એમ ઓ એન લેમન એટલે લીંબુ બરાબર પછી ચીલી છે સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મરચું પછી અનિયન છે ઓ એન આઈ ઓ એન અનિયન એટલે ડુંગળી પછી બ્રિંજલ છે બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ એટલે રીંગણ થશે પછી પટેટો છે પી ઓ ટી એ ટી ઓ પટેટો એટલે બટાકા કેરટ છે સી એ ડબલ આર ઓ ટી કેરટ એટલે ગાજર થશે રેડીઝ આર એ ડી આઈ એસ એચ રેડીઝ એટલે મૂળો થશે પછી કેબીજ છે સી એ ડબલ બી એ જી ઈ કેબીજ એટલે કોબી પછી પીઝ એટલે વટાણા છે પી ઈ એ એસ પીઝ એટલે વટાણા લેડીઝ ફિંગર છે કે એલ એ ડી વાય એસ ફિંગર એટલે યાદ રાખવાનું છે કે એફ આઈ એન જી ઈ આર લેડીઝ ફિંગર એટલે વિન્ડો બરાબર તો લેડીઝ ફિંગર એટલે વિન્ડો થશે ક્યુક્યુમ્બર સી યુ સી યુ એમ બી ઈ આર ક્યુક્યુમ્બર એટલે કાકડી પછી કોલીફ્લાવર છે સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર કોલીફ્લાવર એટલે ફૂલાવર અથવા ફૂલગોબી બરાબર અહીંયા પછી જોઈશું આપણે એને પેજ નંબર 10 જોયું હવે પેજ નંબર 11 ઉપર આપણે જોઈએ તો એને ચિત્રો આપેલા છે અહીંયા જોઈએ પેજ નંબર 11 ઉપર એમાં એને સૂચના લખી છે કે ચિત્રોમાં રંગપૂરો અને શાકભાજીના નામ લખો શું કહે છે ચિત્રોમાં રંગપૂરો અને શાકભાજીના નામ લખો શાકભાજીના નામ અહીંયા આપેલા છે ટમાટો પછી કેરટ બ્રિંજલ લેમન પોટેટો અનિયન પીઝ ચીલી લેડીઝ ફિંગર અહીંયા આપણે શીખ્યા કે સ્કેલિંગ અહીંયા આપેલા છે તો આ ચિત્રોની અંદર તમારે રંગ પૂરવાના છે બરાબર કલર પૂરવાના છે અને શાકભાજીના નામ એની નીચે લખવાના છે કે આ કઈ શાકભાજીનો ફોટો છે બરાબર તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા જે ફોટો આપેલો છે એ આપણને કેવું લાગે છે બટાકા જેવું લાગે છે ને તો એને અંગ્રેજીમાં શું કહેવાય શું કહેવાય પટેટો અહીંયા આપણે શીખ્યા ને પીઓ ટી એ ટી ઓ તો આપણે અહીંયા લખીશું બટાકાને પીએ ટીઓ પીએ ટી એ ટીઓ કહેવાય
ઈઓ ઈઓ છે અહીંયા ઈઓ ઈઓ ટી એ ઈઓ અહીંયા સ્પેલિંગ આપણે ખ્યાલ આવી જાય કે ઈ ઓ ટી એ ઈઓ ક્યાં છે ભાઈ તો આ સ્પેલિંગ અહીંયા જોઈએ ને અહીંયા લખી દેવાનું છે બરાબર પછી બીજા નંબરનું જોઈએ તો સામે ચિત્ર દેખાય છે તો આપણે મરચા ચિત્ર દેખાય છે તો મરચા ને આપણે અંગ્રેજીમાં શું કહેતા હતા ચીલી સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મરચું બરાબર એટલે
सूचना प्रमाणे कार्य થઈ જશે બરાબર પછી છેલ્લે જે ચિત્ર છે એ રીંગણનું છે બ્રિંજલ તો અહીંયા એક સ્પેલિંગ બદલ બ્રિંજલ લખ્યું છે કે એ રીંગણ છે બરાબર તો ત્યાં આપણે બ્રિંજલ તો અહીંયા આપણે કેરેક્ટર સ્પેલિંગ કરવાનો બાકી છે એટલે લખી દીધું કે C A ડબલ R O T કેરેક્ટર એટલે ગાજર થશે અને છેલ્લે રીંગણ નું સ્પેલિંગ લખ્યું P R I તો આપણે અહીંયા પેજ નંબર 10 ને 11 સરસ રીતે ભણી ગયા હવે પાછળની સાઈડ 12 પેજ ઉપર જો કવિતા આપેલી છે ટમેટો રેડ પીઝ આર ગ્રીન અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન પોટેટોઝ આર બ્રાઉન અનિયન આર પી કેરેટ્સ હેવ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક વેજીટેબલ્સ મેક મી હેલ્ધી I love it someday with milk and rice. આ પ્રમાણેની કવિતા અહીંયા તમારે ગાવાની છે. ટમેટો જરે પીસ આર ગ્રીન અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન જસ્ટ લાઈક અ ક્વીન પોટેટો આર બ્રાઉન અનિયન આર લીન કેરેટ્સ હેવ જ્યુસ વિચ આઈ કેન ડ્રિંક વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ I love it someday આ રીતે તમે કવિતાનું ગાન પણ કરી શકો બરાબર કવિતાને સરસ રીતે ગાવાની છે ત્યાં અહીંયા એને ખાલી એના કલર બતાવે કે ટમેટો જો આપે તો ટમેટો એમ કે લાલ કલરનું હોય છે પીઝ આર ગ્રીન ડુંગળી એ ગ્રીન પીઝ એટલે વટાણા વટાણા એ ગ્રીન કલરના હોય છે અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન બરાબર બ્રિંજલ એ જાંબલી કલરનું હોય છે જસ્ટ લાઈક અ ક્વીન એ અમને ખૂબ જ ગમે છે પોટેટોઝ આર બ્રાઉન પોટેટાનો એટલે કે બટાકાનો જે કલર હોય છે એ બ્રાઉન કલર હોય છે એ બધાના એને અહીંયા કલર અનિયન આર પિંક અનિયનનો જેમ કે ગુલમી જેવો કલર હોય છે કેરેટ હેવ અ જ્યુસ વિચ કેન ડ્રિંક અને કેરેટ ગાજરનો પણ અમે જ્યુસ આઈ કેન ડ્રિંક પી શકીએ છીએ એવું કહે છે એટલે આ રીતે જે કવિતા આપેલી છે એના જે કવિતાની અંદર શાકભાજીના નામ અને એના કલર પણ આપેલા છે એટલે તમને એના કલરના નામ પણ આવડશે બરાબર વેજીટેબલ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ એટલે શરીર માટે એ વેજીટેબલ હેલ્ધી હોય છે આપણા શરીરને હેલ્ધી બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે બરાબર પછી ચોપડીમાં કે શબ્દ વ્યૂહમાં શાકભાજીના અંગ્રેજી નામ આ વ્યૂહ બનાવે છે બરાબર અભિમન્યુનો જે કોઠાનો ચક્રવ્યૂહ હતો તેમાં ચક્રવ્યૂહ છે એટલે અહીંયા તમને જલ્દી ખ્યાલ ના આવે એટલા માટે આને તેને બનાવ્યું છે તો આપણે અહીંયા સ્પેલિંગ આપણે તમને શીખવાય એ પ્રમાણે યાદ રાખવાના છે અને સી લખેલો છે તો આપણે અહીંયા આવશે સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર જે સ્પેલિંગ આવશે એ શાનો આવશે ક્યુક્યુમ્બરનો એક નંબરમાં ક્યુક્યુમ્બરનો લખવાનો છે પછી બીજા નંબરમાં ઊભો સ્પેલિંગ લખવાનો છે તમારે શું લખવાનું છે આ ઊભો સ્પેલિંગ આવે છે તો એસી ઉપરથી ચાલુ થાય છે સી પછી ખાલી જગ્યા ખાલી જગ્યા અહીંયા બે જ ખાના આપેલા છે તો એ પ્રમાણે એ સીનો કયો સ્પેલિંગ આવે છે એ આપણે જોવાનો છે તો અહીંયા એને
કોલીફ્લાવર લખ્યો છે પછી નીચે 3 નંબરમાં પીઝ લખ્યો છે 4 નંબરમાં એને લખ્યો છે બ્રિન્જલ બરાબર તો અહીંયા આવશે કેબેજ નો પેલેટ આવશે બીજા નંબરમાં CA અહીંયા આપેલો છે CA ડબલ B અહીં B આપેલો છે એટલે બીજો અહીંયા B લખીશું એટલે CA ડબલ B પછી A G E કેબેજ જો એક નંબરમાં ક્યુક્યુમ્બર નો સ્પેલિંગ આવશે બીજા નંબરમાં આવશે કેબેજ નો સ્પેલિંગ એટલે કોબી નો આવશે પછી 3 નંબરમાં પીજ સ્પેલિંગ આવશે પીજ નો પી આપેલો છે પછી 4 નંબરમાં આવશે બ્રિન્જલ નો અને 5 નંબરમાં લેમન નો સ્પેલિંગ આવશે આ ચક્રવ્યૂહ તૈયાર તમારું જો પેજ નંબર 12 ઉપર આપણે જોયું કે પેજ નંબર 12 ઉપર લખેલું કે શબ્દવ્યૂહમાં શાકભાજીના અંગ્રેજી નામ લખો તો તમારે અહીંયા એક નંબર આપેલો છે એક નંબરની અંદર તમે કોલીફ્લાવર નો સ્પેલિંગ લખશો એટલે બધા જ ખાનામાં તમારો સ્પેલિંગ આવી જશે અહીંયા સી જે અક્ષર લખેલો છે આગળનો એ નહીં લખવાનો એના પછીના તમારે E U L I F L O W E R લખી દેવાનું એટલે કોલીફ્લાવર નો સ્પેલિંગ તમારો તૈયાર તો એ ખાનામાં જેટલા સ્પેલિંગ એ સ્પેલિંગના અક્ષરો છે એટલા સમાશે બરાબર એટલે એ સ્પેલિંગ તૈયાર બીજા નંબરમાં છે કેબીજ એટલે કોબી થશે તો બીજા નંબરમાં ઉભો લખી દેવાનો જે અક્ષર ફૂટતા હોય કેબીજના સ્પેલિંગના એટલે એ તમારું સ્પેલિંગ તૈયાર 3 નંબરમાં આવશે પીઝ એટલે વટાણાનો સ્પેલિંગ આવશે એ 3 નંબરમાં તમારે પીઝ લખી દેવાનો છે 4 નંબરમાં તમારે બ્રિન્જલનો સ્પેલિંગ લખવાનો છે અને 5 નંબરમાં લેમનનો સ્પેલિંગ લખી દેવાનો છે એટલે તમારા સ્પેલિંગ સરસ રીતે તૈયાર થઈ જશે બરાબર અને આપણે જે ભણ્યા એ પ્રમાણે અહીંયા પેજ નંબર 10 ના સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગ તમારે નોટમાં 4-5 વાર લખી અને તૈયાર કરવાના છે આ ચિત્ર મેં સમજાવેલું પ્રમાણે ચિત્રના નીચે ખાલી જગ્યાઓ આપેલી હશે એ ખાલી જગ્યાઓની અંદર તમારે સ્પેલિંગ લખવાના છે અહીંયા કવિતા છે તમારે કવિતા એક બે વાર નોટમાં લખવાની બરાબર અને આ ચક્રવ્યૂહ આપેલો છે ચક્રવ્યૂહનો સ્પેલિંગ મેં તમને કયા કયા આવે એ સમજાવ્યા એ સ્પેલિંગ તમારે લખવાના છે તો પેજ નંબર 10 11 અને 12 નું લેસન તમારે નોટની અંદર કરવાનું છે બરાબર તો તમે આ નોટની અંદર સરસ રીતે લેસન કરજો અને ફરીથી ચક્રવ્યૂહનું કહી દઉં કે એક નંબરમાં કોલીફ્લાવરનો સ્પેલિંગ આવશે બે નંબરમાં કેબીજનો સ્પેલિંગ આવશે પછી 3 નંબરની અંદર બીજનો સ્પેલિંગ આવશે 4 નંબરની અંદર બ્રિન્જલનો સ્પેલિંગ આવશે અને 5 નંબરમાં લેમનનો સ્પેલિંગ આવશે એટલે તમારું ચક્રવ્યૂહ તૈયાર થઈ જશે બરાબર અર્જુન ચક્રવ્યૂહ ભેદી ન થશે પણ તમે અહીંયા ચક્રવ્યૂહ ભેદી દેશો અને મોટો જીતી લેવાનો છે બરાબર તો તમે પેજ નંબર 10 11 અને 12 નું લેસન સરસ રીતે નોટની અંદર સારા અક્ષરે કરવાનું છે અને બેસ્ટ અક્ષરે લખી સુંદર અક્ષરે લખી અને મને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલવાનું છે હું લેસન તમારો જોઈશ અને તમને એનો જવાબ આપશી ઓકે વેરી ગુડ બરાબર બહુ સરસ રીતે લખેલું છે અને સ્ટાર આપીશ બરાબર ને તમારે સ્ટાર જોઈએ છે ને તો સરસ રીતે તમારે પેજ નંબર 10 11 અને 12 નું લેસન ચોક્કસથી કરવાનું છે